નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસએનએન ન્યૂઝ. હું છું આશીષ સાવલિયા અને આપની સમક્ષ લઈને આવ્યો છું સ્પીડ 9. દેશ વિદેશ, ફિલ્મ જગત, રમતગમત, બિઝનેસ અને તે સિવાય કેટલાક ક્ષેત્રો સાથે સંકળાયેલી કેટલીક ખબરો. તો આવો નજર કરીએ સ્પીડ 9 પર. ગુજરાતના આઈપીએસ ડીજી વણજારાના રાજીનામાને લઈ સંસદના બંને ગૃહમાં હોબાળો. મોદી સરકાર વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરતા ડીજી વણજારાના રાજીનામા પત્ર અંગે સંસદમાં ચર્ચા કરવાની માંગણીને સ્વીકારતા સમાજવાદી પાર્ટી, ડાબેરીઓ અને જેડીયુનું વોકઆઉટ. ડીજી વણજારા બ્લાસ્ટ કોંગ્રેસે કરાવ્યો હોવાનો ભાજપનો ધડાકો. નરેન્દ્ર મોદીને ઘેરવા માટે વણજારાની બગાયતની પટકથા અત્યંત ગુપ્તપણે 4 મહિના પહેલા લખવામાં આવી હતી. યુપીએ અને કોંગ્રેસના રણનીતિકારોની ભેદી ભૂમિકા હોવાની ચર્ચા. આસારામ શુક્રવારે રાજસ્થાન કોર્ટમાં કરશે જામીન અરજી દાખલ. ટ્રાયલ કોર્ટે જામીન અરજી નકારાતા આરોપી આસારામ હવે હાઈકોર્ટમાં જશે. આશારામની સીડી ક્લિપિંગ બની હોવાની ચર્ચાની તપાસ. આશારામના ખાસ સિવાના વધુ રિમાન્ડ માંગતા પોલીસે કોર્ટમાં આશંકા વ્યક્ત કરી. પોલીસે કહ્યું, સિવાની પૂછપરછમાં અનેક રાજ ખુલ્યા છે અને ખુલશે. વડાપ્રધાન ડોક્ટર મનમોહનસિંહ મળશે અમેરિકી પ્રમુખ ઓબામાને. 27 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસ ખાતે ઓબામા અને મનમોહનસિંહ વચ્ચે બેઠક. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના રાજીનામા અને ગુજરાતમાં થયેલા ભ્રષ્ટાચાર તથા ડીજી વણજારાના રાજીનામાના વિરોધમાં શુક્રવારે ગુજરાત બંધનું એલાન. લોકતંત્રના હિતમાં બંધમાં જોડાવા વરિષ્ઠ કોંગ્રેસી અગ્રણીઓની અપીલ. બંધને સફળ બનાવવા ગુજરાતભરમાં કોંગીઓ મંડી વળ્યા. લોબોલો રાજસ્થાનમાં 34 જેટલી MBA કોલેજ બંધ થવાની નોબત આવી. અન્ય MBA કોલેજો અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરી રહી છે. ભારે વરસાદથી બિહારમાં પૂરની વિકટ પરિસ્થિતિ ઉભી થઈ. ભારે વરસાદને કારણે 24 કલાકમાં વધુ 5 લોકોના મોત નિપજ્યા. બિહારમાં બચાવ કામગીરી યુદ્ધના ધોરણે જારી. કારોબારના આરંભે જ શેરબજારમાં ઉછાળો આવ્યો. શેરબજારમાં ઉછાળો આવતા સેન્સેક્સમાં 380 પોઈન્ટનો નોંધપાત્ર સુધારો નોંધાયો. ડોલર સામે રૂપિયાની કિંમતમાં પણ સુધારાજનક પરિસ્થિતિ જોવા મળી. રાજદૂતનો રહસ્યમય વિસ્ફોટ. સિરિયામાં ભારતીય જેહાદીઓ પણ સામેલ છે. સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલી અસદના શાસન સામેની ઇસ્લામિક જેહાદ ભારતીય જેહાદીઓ પણ સામેલ હોવાનું અસદ ભારત ખાતેના રાજદૂત રિયાદ અબ્બાસે જણાવ્યું. ફિલ્મ નિર્માતા બોની કપૂરને ધમકી મળી. ફિલ્મ નિર્માતા બોની કપૂરને મુંબઈની પૂજારી ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકી મળતા પોલીસ ફરિયાદ નોંધાઈ. બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને એકતા કપૂર ફરી એકવાર આમને સામને આવી શકે છે. શાહરૂખ ખાન અને દીપિકા અભિનીત હેપી ન્યૂ યર અને એકતાની બોમ્બે ટોકી એક જ દિવસે રજૂ થાય તેવી વકી. દીપિકા હવે હોલિવૂડની ફિલ્મમાં પણ દેખાશે. હોલિવૂડમાં જવા માટેની સ્પર્ધામાં દીપિકાએ તેની સાથે રહેલી કંગના રાણાવત અને ચિત્રાંગના સિંહને પછાડ આપી. દીપિકા હોલિવૂડ ફિલ્મમાં ફાસ્ટ એન્ડ ફ્યુરિયસમાં નજરે પડશે. દીપિકા, કેટરીના અને સોમન વચ્ચે સ્પર્ધા જામી. મધુર ભંડારકરની આગામી ફિલ્મમાં સ્થાન મેળવવા ત્રણેય ટોચની અભિનેત્રીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. અજય દેવગન 13 વર્ષ બાદ ફરી ડબલ રોલમાં જોવા મળશે. દીવાને ફિલ્મમાં બેવડી ભૂમિકા કર્યા બાદ અજય દેવગન પ્રભુ દેવાની નવી ફિલ્મમાં ફરી બેવડી ભૂમિકામાં નજરે પડશે. અંદાજ અપના અપનામાં રણવીર શાહિદ સાથે જોવા મળશે. રણવીર અને શાહિદ બંનેની એક સાથે તારીખ લેવી રાજકુમાર સંતોષી માટે ખૂબ જ મુશ્કેલ હોવાની ચર્ચા. જોકે નવા વિકલ્પ અંગે પણ વિચારણા થઈ રહી છે. રોજર ફેડરરને હરાવનાર રોબરોટને હાર આપી. યુએસ ઓપનમાં નડાલી સેમિફાઇનલમાં આગેકૂચ. સ્ટાર રેફલરને નડાલ 5મી વખત યુએસ ઓપન ટેનિસની સેમિફાઇનલમાં પહોંચ્યો. સેમિફાઇનલમાં નડાલ સામે ગાસ્કેટ ટકરાશે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકામાં ભારતીય સમુદાયને ફરીથી સંબોધશે. અમેરિકામાં ભારતીય સમુદાયને સંબોધન સાથે દેશભરના 8 રાજ્યોના જનસભામાં ભાગ લેવા પણ મોદીની જાહેરાત. દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ નોંધાયો. સુરતમાં પણ સવારથી વરસાદના ઝાપટાએ લોકોને પરેશાન કર્યા. નવસારી અને વાંસદામાં 1 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. શિક્ષક દિન નિમિત્તે રાજ્યભરની શાળાના શિક્ષકોનું મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સથી સંબોધન કર્યું. કતારગામમાં નગર પ્રાથમિક શાળા સમિતિના ઉપક્રમે યોજાયેલી શિક્ષક દિન નિમિત્તે મેયર નિરંજન ઝાંઝમીરા સહિતના પદાધિકારીઓની અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. ઇન્ટરનેટ પર કોંગ્રેસના યુવાન રાહુલ ગાંધી કરતા ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદી 9 ગણા લોકપ્રિય. 6 મહિનામાં મોદીની ઓનલાઈન લોકપ્રિયતા 126% વધી, જ્યારે રાહુલની લોકપ્રિયતા 2% ઘટી.
ઇન્ડિયન મુજાહુદીના સહસંસ્થાપક યાતીન યાસીન ભટકલની ચોંકાવનારી કબૂલાત. ભટકલે કહ્યું, ભારતમાં ફરી 9/11 જેવા હુમલાની હતી યોજના. પોલીસની પૂછતાછમાં યાસીન ભટકલે અનેક ચોંકાવનારી માહિતીઓ આપી. સિદ્ધુ ગુમ થયાના પોસ્ટર લાગ્યા બાદ 8 મહિને પાજીએ અમૃતસરમાં દર્શન દીધા. સિદ્ધુ ગુમ થયા છે અને શોધી આપનારને 2 લાખના ઇનામની જાહેરાત પણ કરાઈ. મુંબઈમાં ડાન્સબાર પરથી પ્રતિબંધ હટતા 80 જેટલી ડાન્સબાર ખોલવાની અરજીઓ આવી, જોકે સરકાર પ્રતિબંધ માટે વટહુકમ લાવવાની તૈયારીમાં છે. સર્વિસ ટેક્સની ચોરી મામલે બોલિવૂડની હસ્તીઓને નોટિસ. ₹100 કરોડનો ટેક્સ વસૂલવા સર્વિસ ટેક્સ વિભાગની કવાયત. 132 ફિલ્મ પ્રોડક્શન હાઉસને વિભાગે નોટિસ ફટકારી, જેમાં 36 અભિનેતાઓ પણ સામેલ. વણઝારાના પત્ર બાદ કોંગ્રેસને જોર આવ્યું. કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન. રાજકીય હત્યાઓ, લોકાયુક્તની નિમણૂક, ભ્રષ્ટાચાર, વકરેલી ગુનાખોરી મામલે 6ઠીએ રાજ્યવ્યાપી બંધના એલાનની જાહેરાત. ઘટતા રૂપિયા, વધતી ઓઇલની કિંમતની અસર. જેટ એરવેઝ વિમાનની ભાડામાં 25% તીવ્ર વધારો કર્યો. જેટ સ્પાઇસ જેટ બાદ હવે બીજી એરલાઇન્સો પણ વધારો કરશે. વણઝારાનું રાજીનામું નામંજૂર. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં સીબીઆઈ દ્વારા ધરપકડ કરાયેલા અને હાલમાં સસ્પેન્શન હેઠળ રહેલા સિનિયર પોલીસ અધિકારી ડીજી વણઝારાએ આઈપીએસ પદેથી આપેલું રાજીનામું રાજ્ય સરકારે નામંજૂર કર્યું. સંસદીય મંત્રી કમલનાથના સંકેત. મહત્વના બિલો પસાર કરવાના બાકી હોવાથી સંસદનું ચોમાસું સત્ર વધુ લંબાવવામાં આવે તેવા સંકેત. દક્ષિણ ગુજરાતમાં શંકાસ્પદ લેપ્ટોનો કહેર યથાવત. સવા મહિનામાં દર્દીની સંખ્યા વધીને 179 થઈ. ડોલર સામે રૂપિયો તૂટતા અને નાણાભીડનો સામનો કરતા હીરાના નાના કારખાનાઓ બંધ થવાની દહેશત. વેનેઝુએલામાં વીજ કાપના પગલે રાજધાની સહિત 70% વિસ્તારોમાં અંધારપટ. ભૂગર્ભ પરિવહન વ્યવસ્થા, ટ્રાફિક વ્યવહાર ખોરવાયો. વિપક્ષ ઉપર વીજ લાઇનોમાં તોડફોડનો રાષ્ટ્રપ્રમુખનો આરોપ. રિઝર્વ બેંકમાં ગવર્નરનું ઉછાળાથી સ્વાગત. રૂપિયો સુધરતા સેન્સેક્સ 333 પોઈન્ટ ઉછળ્યો. મંગળવારે FIIએ ₹700.16 કરોડની વેચવાલી કરી. સોનામાં ₹570 અને ચાંદીમાં ₹2040નું ગાબડું. યુએસ ઓપન. પેસ સ્ટેપાનિકની જોડી સેમીફાઇનલમાં. 2006-2009માં યુએસ ઓપનમાં જીતી ચૂકેલા પેસે જોડીદાર સ્ટેપાનિક સાથે 2.5 કલાકનો જંગ ખેલ્યો. સચિનની 200મી ટેસ્ટ અમને જ આપો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન ધડાકે બંધ ઊભું થયું. બોર્ડની લોગાર્ડ સામે લાલા. દક્ષિણ આફ્રિકા નવો કાર્યક્રમ આપે નહીં તો પાકિસ્તાન કે શ્રીલંકા સામે શ્રેણી રમી કાઢવાની ભારતની તૈયારી. અમદાવાદમાં આસારામ સામે આક્રોશ. પૂતળાનું દહન કરાયું. બિલ્ડરથી પણ ઊંચા ભાવે વેચવા કાઢેલી ગરીબ આવાસ યોજના નિષ્ફળ. ગુજરાત હાઉસિંગ બોર્ડના કારભારને સફળતા ન મળી. મુદ્દત 15 દિવસ લંબાવાઈ. સુરતમાં જ 624 આવાસો સામે હાઉસિંગ બોર્ડને માત્ર 467 અરજી મળી. એવું જ વડોદરામાં પણ 1092 આવાસો સામે 472 અરજીઓ આવી. ગુજરાતને નવીનતા સંચાલિત ઈ ગવર્નન્સ માટે સ્ટેટ ઓફ ધ યરનો ખિતાબ અપાયો. સ્કોચ એવોર્ડ 2013માં ઈ ગવર્નન્સનો શ્રેષ્ઠ અમલ માટે ગુજરાત રાજ્યની પસંદગી કરવામાં આવી. સિરિયા પર હુમલા સામે રશિયાની ચેતવણી. અમેરિકા કહે છે જો હુમલો નહીં થાય તો વિશ્વસનીયતા પર દાવ લાગશે. યુકેની સંસદમાં 1 વર્ષમાં પોર્નોગ્રાફિક જોવાના 3 લાખથી વધુ પ્રયાસો. સંસદીય નેટવર્ક મારફતે અશ્લીલ વેબસાઇટો પર પહોંચવા નવેમ્બર 2012માં 1,14,844 અને એપ્રિલ 2013માં 55,552 પ્રયાસ કરવામાં આવ્યા હતા. જીએસપીસીનો સીએનજીના ભાવમાં ₹3નો વધારો. અદાણીએ ઉદ્યોગોને અપાતા ગેસના ભાવમાં ₹2.90નો વધારો કરી દીધો. ઇન્ડિયન મુજાહિદ્દીનના સહસ્થાપક ભટકલના સ્લીપર સેલ અંગે એનઆઈએની ટીમની સુરતમાં તપાસ. બોમ્બ બ્લાસ્ટના માસ્ટર માઇન્ડ ભટકલે ભાવિ યોજના માટે સુરત, અમદાવાદ અને ઔરંગાબાદમાં સ્લીપર સેલ એક્ટિવ કર્યું હતું. જાપાનના ફુકુશીમા પરમાણુ પ્લાન્ટ પાસે રેડિયેશનનું પ્રમાણ વધતા સમગ્ર વિશ્વ ચિંતિત. રેડિયેશનનું સ્તર 2200 MSV નોંધવામાં આવ્યું, જે મહત્તમ સ્તરથી 20% વધુ છે. બોલિવૂડમાં પ્લાસ્ટિક સર્જરીનો ટ્રેન્ડ. કેટરીના બાદ અનુષ્કા શર્માએ હોઠની કોસ્મેટિક સર્જરી કરાવી. પ્રિયંકા ચોપરાએ પણ હોઠ અને નાકના ધાર બદલાવ્યા છે.
આઈટમ ગીતો માટે ટોચની અભિનેત્રીઓની વધતી જતી માંગ. આગામી મહિનાઓ દરમિયાન પ્રિયંકા, કેટરીના, સોનાક્ષી, નરગિસ અને માહી તેમના જલવા વિખેરશે. નવરાત્રી માટે મ્યુનિસિપાલિટીના પ્લોટ ભાડે લેવામાં આયોજકો નિરુત્સાહ. 15 પ્લોટની હરાજીમાં માત્ર 2 જ પ્લોટ ભાડે લેવાશે. જોગાણી નગર 1.25 લાખ, ક્રાંતિ મેદાન માટે ₹50,000 ની ઓફર આવી. સર્વાધિક કારોબારમાં સેન્સેક્સમાં ઉછાળો. આરબીઆઈના નવા ગવર્નરનું સ્વાગત કરતો સેન્સેક્સ 500 અંકથી વધુ ચડતા રોકાણકારો ખુશ. સાથે જ ડોલરની સામે રૂપિયામાં 1 રૂપિયાનું મજબૂતી સાથે ડોલર 65.54 ખુલ્યો. રાત્રે પેટ્રોલ ડીઝલ પંપ બંધ રાખવાની સૂચના કરતી મંત્રીઓ દ્વારા સૌથી વધુ પેટ્રોલ ડીઝલનો થતો વપરાશ. સરકારના મંત્રીઓ દ્વારા જ પેટ્રોલ ડીઝલનો 2.5 લાખ લીટરનો થતો વપરાશ. મંત્રીઓ અને અધિકારીઓ જ પેટ્રોલ ડીઝલનો વપરાશ પાણી જેમ કરતા હોય, સરકારે તેમના પર પણ કાપ મૂકવાની જરૂર. આશારામને અહેમદાબાદ લઈ જવાની થતી તૈયારીઓ. અહેમદાબાદ આશ્રમમાં પોલીસને મહત્વની સીડી મળવાની આશા. આ સીડી આશારામની ભૂમિકાના રહસ્યો ખોલી શકે છે. આશારામ ધ્યાનના નામે છોકરીઓને એકલામાં બોલાવી ધ્યાન કુટીરમાં એકલો મળતો હતો. 40 વર્ષ પછી હવાલદાર જગમાલનો અંતિમ સંસ્કાર. દીકરો બોલ્યો, કાશ માં જિંદા હતી. 7 ફેબ્રુઆરી 1968 હિમાચલમાં થયેલી વિમાની દુર્ઘટના બાદ 45 વર્ષ બાદ સૈન્યોને મળ્યો જગમાલનો શવ. ફેસબુક જેવી જ સોશિયલ સાઇટ જમ્પ બુક બનાવતા 2 ભારતીય ભાઈઓ. ભારતના પટણાના 22 અને 24 ઉંમર ધરાવતા 2 ભાઈઓએ ફેસબુક કરતા સારી અને તેને ટક્કર આપશે તેવી જમ્પ બુક નામની સોશિયલ સાઇટ બનશે તેવો દાવો કર્યો. લોકસભામાં પેન્શન બિલ પસાર. 9 વર્ષથી લટકી રહેલું પેન્શન બિલ લોકસભામાં પસાર કરી દેવાયું. લોકસભા સત્રમાં વીમા, લેન્ડ અને પેન્શન બિલ સહિતના 21થી વધુ મહત્વના બિલો રજૂ કરવામાં આવ્યા, જેમાં નાણામંત્રી પી ચિદમ્બરમ દ્વારા પેન્શન ફંડ રેગ્યુલેટરી બિલ 2011 રજૂ કર્યું, જેને વિપક્ષ, ભાજપ સહિત અન્ય પક્ષોની સર્વસંમતિથી પસાર કરી દેવાયું. કેન્દ્રની અરજી સુપ્રીમે ફગાવી. 2 વર્ષથી વધુ સજા થનાર ધારાસભ્ય અને સાંસદ સભ્યોને સભ્યપદ પરથી દૂર કરવાના સુપ્રીમના આદેશ પર કેન્દ્ર સરકાર દ્વારા થયેલી રિવ્યુ પિટિશન સુપ્રીમે ફગાવી. હવેથી ગુનાહિત સાંસદ કે ધારાસભ્યના પદ પર કાર્યરત રહેશે નહીં. જ્યોતિન્દ્રાદિત્યને સોંપાઈ મધ્યપ્રદેશ ચૂંટણીની કમાન. નવેમ્બરમાં યોજાનારી મધ્યપ્રદેશની ચૂંટણી માટે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કેન્દ્રીય ઉર્જા મંત્રી જ્યોતિન્દ્રાદિત્ય સિંધિયાને રાજ્યના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા. સીરિયા પર હુમલો નથી થયો. ઇઝરાયલ દ્વારા મિસાઇલ પરીક્ષણ થયું છે, નહીં કે સીરિયા પર હુમલો. રશિયાની ન્યૂઝ એજન્સી RAIએ સીરિયા પર હુમલાના સમાચારનું ખંડન કર્યું. ઇઝરાયલના ડિફેન્સ મિનિસ્ટરે ખુલાસો કર્યો કે 2 મિસાઇલનું પરીક્ષણ છે, જેને ભૂલથી સીરિયા પર હુમલો સમજવામાં આવ્યો. સુપ્રીમે પોતાના જ નિર્ણયને પાછો ખેંચ્યો. સુપ્રીમ કોર્ટ દ્વારા કરવામાં આવેલા નિર્દેશમાં કાયદાકીય ચૂક રહી જતાં પાછો ખેંચવામાં આવ્યો. નિર્દેશમાં માત્ર હાઈકોર્ટના હાલના તેમજ સેવાનિવૃત્ત જજ અથવા તો સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જ કેન્દ્રીય અને રાજ્ય માહિતી આયોગના પ્રમુખ થઈ શકે તેવી વાત હતી. દિલ્હી ગેંગરેપ કેસનો 10મીએ ચુકાદો. અતિ ચકચારી દિલ્હી ગેંગરેપના કેસમાં દિલ્હી ફાસ્ટ ટ્રેક કોર્ટ સુનાવણી પૂરી કરીને 10મી સપ્ટેમ્બર સુધી ચુકાદો મુલતવી રાખ્યો. તો દર્શક મિત્રો, આ હતી અમારી ખાસ રજૂઆત સ્પીડ 9. આવી જ ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.